નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો તમે મજામાં છો તો મિત્રો હું છું ટંડેલ સોનલ અશ્વમે વિદ્યાલય કિલ્લા પારડી તો આજે આપણે ધોરણ ત્રણ વિષય ગણિત ગમત અને એમાં પ્રકરણ પાંચ પ્રકરણ પાંચ વિશે આપણે એક વિડીયો જોયું છે કે એમાં આપણે શું શીખ્યા મિત્રો આપણું પ્રકરણનું નામ છે પ્રકરણ પાંચ આકાર અને ભાત પ્રકરણ પાંચ આકાર અને ભાત તો આપણે આકારો વિશે શીખ્યા આપણે પહેલા શું શીખી રહ્યા છીએ તો આપણે આકારો વિશે શીખી રહ્યા છીએ કે આકારો કયા કયા હોય છે તો એમાં આપણે જોયા હતા કે ત્રિકોણ ચોરસ લંબચોરસ ચોરસ ગોળ વગેરે જેવા આકારો જોયા હતા તો એમાં આપણે જોયું હતું કે ત્રિકોણ છે તો ત્રિકોણની કેટલી બાજુઓ છે ત્રિકોણની ત્રણ બાજુઓ હોય છે કહી કહી તો આપણે એની ત્રણ બાજુઓ જોઈ હતી ધારો કે આ પણ ત્રિકોણ જ છે તો એની આ એક બાજુ બીજી બાજુ અને ત્રીજી બાજુ ત્યારબાદ એના ત્રણ ખૂણાઓ હોય છે આ રીતે ચોરસ તો ચોરસમાં પણ ચાર બાજુઓ હોય છે અને ચારે ચાર બાજુઓ સરખી હોય છે બાજુઓ કેવી હોય ચોરસમાં તો સરખી હોય છે એ જ રીતે આપણે ગોળ જોયું તો એમાં બાજુઓ કે ખૂણાઓ હોતા નથી ત્યારબાદ લંબચોરસ તો લંબચોરસને ચાર બાજુઓ જેમાં સામસામેની બાજુઓ સરખી હોય છે અને ચાર ખૂણાઓ હોય છે ત્યારબાદ આપણે વાતો કરી કે ધાર વિશે કે ધાર ધાર એ બે પ્રકારની હોય છે સીધી અને તો આજે આપણે જોઈશું પ્રશ્ન છે કે નીચે આપેલ આકૃતિઓની સામે તે સીધી ધારવાળી છે કે વક્ર ધારવાળી છે તે લખો તો મિત્રો ફક્ત આપણે આકૃતિ જોવાની છે અને એની ધાર કેવી છે સીધી ધાર છે કે વક્રધાર છે એ આપણે તપાસવાની છે તો મિત્રો આપણે સમજી શકીએ સીધી ધાર અને વક્રધાર તો આપણે ફરી એકવાર સમજીએ તો મિત્રો આપણે સમજીએ કે આ નોટબુક છે બરાબર છે તો એની આ ધાર આને કહેવાશે ધાર તો એની ધાર કેવી છે તો આ ધાર સીધી છે તો નોટબુકની ધાર કેવી કહેવાશે સીધી ધાર હવે આપણે આપણે જોઈએ તો મિત્રો કે આ બોક્સ લઈએ તો એની ધાર આજે ધાર છે તો એની ધાર કેવી છે તો એની ધાર વક્ર છે એની ધાર કેવી છે વક્ર છે એ સીધી નથી આપણે સીધી નથી ને જોઈ શકીએ છીએ એની ધાર કેવી છે તો એની ધાર આ વક્ર આપણને જોવા મળે છે તો આ રીતે આપણે સીધી ધાર અને વક્રધાર સમજી શકીએ છીએ હવે આપણે આગળ જોઈશું તો આકૃતિઓ જોઈ અને એની ધાર કેવી છે એ લખવાનું છે તો સૌપ્રથમ શું છે અહીં તો ત્રિકોણ છે તો આપણે એની ધાર જોઈએ તો આપણને અહીં સીધી રેખા જોવા મળે છે જોવા મળે છે ને મિત્રો કે આપણે ત્રણે ત્રણ બાજુ અહીં સીધી રેખાઓ જોવા મળે છે માટે ત્રિકોણની ધાર કેવી છે સીધી સીધી ધાર ધાર આપણે અહીં અહીં લખશું હવે મિત્રો આપણને વાદળ વાદળની આકૃતિ છે હવે આપણે આકૃતિ જોઈને જ અહીં સ્પષ્ટપણે કહી જ શકીએ છીએ જો મિત્રો કે અહીં ધાર એની આપણને આ રીતે આ જો વક્ર થઈ ગઈ વક્ર તમામે તમામ ધાર કેવી છે તો વક્ર છે આપણે જોઈ શકીએ છીએ ને અહીં જુઓ મિત્રો આ ધાર આ તમામે આ તમામ બધી ધાર કેવી છે તો એ ધાર વક્રધાર છે અહી સીધી ધાર હતી જ્યારે સીધી લાઈન હોય છે તો સીધી ધાર અને વક્ર જોવા મળે છે વક્ર માતા આપણે જે ઉદાહરણ જોયું તેના દ્વારા આપણને સમજ પડશે કે વક્ર કોને કહેશું તો આજે વક્રધાર જોવા મળે છે એટલે વક્રધાર માટે અહીં લખશું વક્ર ધાર આગળ અહીં મિત્રો તમને કેવી આકૃતિ જોવા મળે છે અહીં તો આપણે અહીં લંબગોળ આકૃતિ જોઈ શકીએ છીએ જોઈ શકીએ એની ધાર તો આપણે આજ આજે હોય છે એને ધાર જ કહીશું આ તમામે તમામ ધાર કેવી છે તો વક્ર છે માટે આપણે લખશું વક્ર ધાર હવે આગળ આગળની આકૃતિ જો મિત્રો અહીં આ સીધી લાઈન છે તમામે તમામ લાઈનો કેવી છે છે સીધી સીધી જોવા મળે છે ને મિત્રો આપણે આપણે બધી જ લાઈનો જોઈએ જોઈએ ધાર એને કહી છીએ કે ધાર તમામે તમામ ધાર જોઈ શકીએ તો કેવી છે તો તમામે તમામ ધાર સીધી જોવા મળે છે માટે આપણે અહીં લખી શકીએ છીએ સીધી ધાર

કારણ કે અહીં સીધી લીટી નથી એની ધાર સીધી નથી પરંતુ કેવી છે વક્ર છે માટે અહીં વક્રધાર આવશે આગળ જોઈશું મિત્રો જો આકૃતિ દેખાઈ રહી છે હવે તમે કહો શું આવશે અહીં કેવી ધાર આવશે તો આપણે જોઈએ તો આ તમામે તમામ લાઈનો કેવી છે સીધી દેખાઈ રહી છે તમામે તમામ લાઈનો આપણને સીધી દેખાઈ રહી છે માટે જવાબમાં શું આવશે

તો આપણે અહીં લખીએ વક્રધાર હવે મિત્રો અહીં આપણે જોઈએ તો કઈ ધાર આવશે અહીં હવે તમને આવડી ગયું હશે હશે જેની સીધી સીધી એ ધાર અને જેની લાઈન કે વક્રધારવાળી હશે વક્ર વક્ર હશે તો એ વક્ર ધાર આવશે તો અહીં આપણને લાઈન સીધી જ દેખાય છે તમામે તમામ લાઈનો એટલે કે ધારો કેવી દેખાય છે સીધી માટે જવાબમાં આવશે સીધી ધાર જવાબમાં શું આવશે સીધી ધાર તો મિત્રો તમને અહીં સમજ પડી હશે કે તમને હવે આપવામાં આવે કે સીધી ધાર અને વક્રધાર શોધો તો તમે સરળતાથી હવે કરી શકો છો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો